કરીએ જસદણની પેટા ચૂંટણીને. જસદણમાં કાલે સૌથી મોટું રાજકીય યુદ્ધ છે. જસદણની જનતા પસંદગીની મહોર કોના પર મારશે? બંને પક્ષના ઉમેદવારોનો હવે ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. જસદણમાં ભાજપનો મેગા પ્રચાર, સીએમ, 7 મંત્રી, 38 એમએલએ, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો છે, તો 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર પ્રસારમાં જોડાયા છે. ભાજપના 95 નેતાઓનો આ મેગા પ્રચાર એટલે કે શક્તિ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. જસદણ બેઠક પર 2.32 લાખ નોંધાયેલા મતદારો, છેલ્લી 14 ચૂંટણીમાં કોંગ્રેસ 9 વાર જીતી ચૂકી છે, તો બેઠક પર 35% કોળી મતદારોનો પ્રભાવ છે. ભાજપ કોંગ્રેસના 60 ધારાસભ્યો પણ જસદણમાં છે. છેલ્લી ઘડીનો આ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. ગઈકાલે 5 કલાકે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા. જાહેરમાં પ્રચાર હવે નહીં કરી શકે. ખાટલા પરિષદ ગઈકાલ રાતથી ભાજપ દ્વારા શરૂ કરવામાં આવી છે, જે આજ રાત સુધી ચાલશે. આવતીકાલે સવારમાં મતદાનનો દિવસ છે. જસદણ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તમામ તૈયારીઓ આવતીકાલ માટે કરી દેવામાં આવી છે. જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઇલેક્શન કમિશન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે ઈવીએમ મશીન એટલે કે બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ જે મશીન છે તે પ્રિસાઇડિંગ ઓફિસરને સુપ્રત કરવામાં આવે છે. કર્મચારીઓ દ્વારા તેનું ચેકિંગ થઈ રહ્યું છે, તે બરાબર ચાલે છે કે કેમ. હું તમને બતાવવા માગીશ એ ઉમેદવારની લિસ્ટ કે જ્યાં ઈવીએમ મશીનમાં રાખવામાં આવ્યું છે, એમાં જે કોંગ્રેસ, ભાજપ ઉપરાંત જે અપક્ષો છે તેમના નામ, તેમના ફોટો સાથેનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. કુલ 8 ઉમેદવારો છે, 2 રાષ્ટ્રીય પક્ષો જે મોટા એ અને બાકીના 6 અપક્ષ ઉમેદવારો સીધી રીતે ચૂંટણી મેદાનમાં છે. કંટ્રોલ યુનિટને બેલેટ યુનિટ સાથે જોડ્યા બાદ જેને કોઈ મતદાન કરશે તો એ વીવીપેટમાં એટલે કે આ વીવીપેટ છે ત્યાં તેની સીધી સ્લીપ બોક્સમાં પડશે, જેથી મતદારને ખબર પડે કે તેને જે મત આપે છે તે ચોક્કસ પાર્ટીને ગયો છે કે કેમ. પ્રિસાઇડિંગ ઓફિસર આપણી સાથે જોડાશે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. કયા પ્રકારની પરિસ્થિતિ હોય છે અને કઈ રીતે તમે આ ઈવીએમને કાર્યરત કરતા હો છો? કયા પ્રકારની પરિસ્થિતિ અને કઈ રીતે ઈવીએમની સેટ કરતા હો? પહેલા બેલેટ યુનિટ ચાલુ કરીને કંટ્રોલ યુનિટ દબાવીને યુનિટ આપવાનો હોય, સીધું વીવીપેટમાં મત પડે, જેમાં ડિસ્પ્લેમાં બતાવે છે કે આ મત આ પક્ષને જે ઉમેદવાર આપ્યો એ સાચો ગયો છે. એક મતદારને કેટલી મિનિટ મળતી હોય મતદાન કરવા માટે? 7 સેકન્ડ 1 મિનિટ, 1 થી 2 મિનિટ સમય લાગે. એ મતદાર ઉપર આધાર રાખે છે, કેટલી એજ ઉપર છે એની ઉપર છે. ધારો કે મતદાન મથક પર ઈવીએમમાં કોઈ નાની મોટી ઇસ્યુ થાય તો શું કરો? અમે ઝોનલ ઓફિસને જાણ કરીએ, એ લોકો બધું સગવડ કરી આપે છે અમને. ઓકે, તમે જોયું કે હા, તો પ્રિસાઇડિંગ ઓફિસર જેમનું સ્પષ્ટ કહેવું છે કે તેઓ અત્યારે હાલ ઈવીએમ મશીન ચકાસી રહ્યા છે, ત્યારબાદ તેઓ મતદાન મથક ઉપર જશે અને લગભગ 1 મિનિટ જેટલો સમય સામાન્ય રીતે કોઈ મતદારને આપવામાં આવતો હોય છે. જો તેની એજ ફેક્ટર અસર કરતી હોય અથવા તો આંખે ના દેખાય તો કદાચ વધારે સમય થાય, પરંતુ સામાન્ય સંજોગોમાં કોઈ પણ મતદાર 1 મિનિટની અંદર મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ચૂંટણી પંચ દ્વારા ગોઠવવામાં આવેલ છે. કેમેરા પાસે શૈલેષ બગડા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, જસદણ.